હેલો ગુડ મોર્નિંગ હવે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ લાસ્ટ વિડીયોમાં આપણે આર્થિક વરડી જથ્થો સમજ્યા હતા એના દાખલા જોયા હતા હવે એમાં આગળ વધીએ એમાં જે ત્રીસ પોઈન્ટ નવા પોઈન્ટ આવે છે તે જોઈએ તો એના માટે જોઈએ આજનો દાખલો દાખલા નંબર ત્રણ નીચે આપેલ માહિતી પરથી આર્થિક વરડી જથ્થો ઓર્ડરની સંખ્યા બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો શોધો તો દાખલામાં બે નવા પોઈન્ટ આવ્યા છે એક છેક ઓર્ડરની સંખ્યા શોધવાનો અને બીજો પૂછેલું છે બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો અને આર્થિક વડી ચોથો જે અગાઉ આપણે શોધ્યો હતો એ પ્રકારે શોધીશું જે બીજી માહિતી છે એમાં વાર્ષિક વપરાશ આપેલું છે નવ હજાર કિલો ઓર્ડર મૂકવાનો ખર્ચ એકસો પાંત્રીસ દીઠ અને કિલો દીઠ સંગ્રહ ખર્ચ દસ ટકા એકમડીટ કિંમત છે ત્રીસ રૂપિયા દીઠ તો સૌથી પહેલા આપણે જે આર્થિક જથ્થો જેમ નાખીએ બરાબર છે પછી જે નવો પોઈન્ટ છે ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો પછી જોઈએ તો સૌથી પહેલા આર્થિક વડી જથ્થો માટે જે માહિતી આપી સંકેત આપી દઈએ વાર્ષિક વપરાશ એટલે કે સંકેતમાં એને કહેવાશે એ નવ હજાર કિલો ત્યાર પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે કે ઓ એકસો ને રૂપિયા ત્યાર પછી કિલો સંગ્રહ ખર્ચ સંગ્રહ ખર્ચ સી દસ ટકા જથ્થો જેને આપણે સંકેતમાં કહીએ ઈઓ ક્યુ બરાબર છે તો એ પણ યાદ રાખવાનું છે એનો સંકેત ઈઓ ક્યુ હવે સૂત્ર આવશે ટુ એ ઓ છેદમાં હવે સી આવશે કે સી ને પી બંને આવશે તો સી અહીંયા સંગ્રહ ખર્ચ ટકામાં આપેલો છે બરાબર છે ટકામાં હોય તો સી પી બંને આવશે ટકામાં આપેલું છે સી એટલે બંને આવશે કિંમત મૂકી દઈએ એની કિંમત છે નવ હજાર ઓ છે એકસો ને અને પી સી સી દસ ટકા અને પી ત્રીસ કરીએ તો ગુણાકાર આવશે ત્રીસ હજાર અને છેદમાં માં દસ ટકા ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ ના દસ ટકા ત્રણ ઓકે અને ઉડાવીને વર્ગમૂળ કરીએ તો જવાબ આવશે નવસો કિલો તો પહેલો જે સવાલ પૂછેલો આર્થિક જથ્થો એ આપને મળી ગયો હવે જે પોઈન્ટ આજે આવ્યો છે તે ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો તો એના માટે તમારે એના સૂત્ર યાદ રાખવાના છે ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તો જો સૂત્ર લખી દેજો વર્ષ દરમિયાન ઓર્ડરની સંખ્યા બરાબર વાર્ષિક વપરાશ છેદમાં આર્થિક વરડી જથ્થો સૂત્ર શું છે ઓર્ડરની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર વાર્ષિક વપરાશ છેદમાં ઓર્ડરની સંખ્યા તો વર્ષમાં ઓર્ડરની સંખ્યા એટલે વર્ષમાં આપણે કેટલી વખત ઓર્ડર આપીએ છીએ આપવો જોઈએ પાંચ વખત દસ વખત પંદર વખત વગેરે એટલે જવાબ હંમેશા વખતમાં આવશે જવાબ કેમાં આવશે વખત અથવા તો વારમાં અને આ જે સવાલ છે બીજો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો એટલે કે આપણે બે ઓર્ડર વચ્ચે કેટલો ડિફરન્સ હોય છે કેટલા સમયનો ડિફરન્સ એટલે કે ધારો કે એક ઓર્ડર આજે આપ્યો તો બીજો ઓર્ડર કેટલા દિવસ પછી આપીએ છીએ દસ દિવસે આપીએ છીએ દસ દિવસના ગાળામાં પચીસ દિવસના ગાળામાં ચાલીસ દિવસના ગાળામાં તે આપણે શોધવાનું છે કે બે ઓર્ડર વચ્ચેના કેટલા દિવસનો ગેપ હોય છે બરાબર છે બે ઓર્ડર વચ્ચે કેટલા દિવસનો ગેપ તો આનો જે જવાબ છે એ જવાબ દિવસમાં આવશે જવાબ કેમ આવશે અઠવાડિયામાં આવશે એટલે અહીંયા તમે જો દિવસો લખો જવાબ દિવસમાં વર્ષના ટોટલ બાર મહિના લખરો જવાબ મહિનામાં એટલે કોઈ પણ ચાલી શકે આપણે દિવસો બધા દાખલામાં સિમ્પલલી જવાબ આવી જાય છે એટલે આપણે દિવસો ફોલો કરીએ છીએ તમે અહીંયા બાર મહિના લખો તો પણ ચાલે ખોટું નથી બરાબર છે બાર મહિના લખો લખોનો જવાબ મહિનામાં આવશે તો જો સોલ્વ કર્યા હોય આપનો દાખલો છે તે તો આપના દાખલામાં બંને સવાલ પૂછેલા છે ઓર્ડરની સંખ્યા પણ શોધવાનું છે અને બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો પણ શોધવાનો છે તો પહેલા સુધી આપણે વર્ષ દરમિયાન ઓર્ડરની સંખ્યા ઓર્ડરની સંખ્યા તો એનું સૂત્ર છે વાર્ષિક વપરાશો વપરાશ છેદમાં આર્થિક વરડી જથ્થો તો વાર્ષિક વપરાશ જોઈએ તો દાખલામાં વાર્ષિક વપરાશ આપેલી છે નવ હજાર અને છેદમાં આર્થિક વરડી જથ્થો જે આપને શોધ્યો નવસો તો નવ હજાર ભાગ્યા નવસો કરીએ તો જવાબ કેટલા આવે દસ એટલે કે આનો અર્થ એ થાય કે ઓર્ડરની સંખ્યા કેટલી છે વર્ષ દરમિયાન વખત ઓર્ડર આપવો જોઈએ કેટલી વખત ઓર્ડર આપીશું દસ વખત ત્યાર પછી બીજો સવાલ છે બે ઓર્ડર વચ્ચેનો સમય ગારો બે ઓર્ડર વચ્ચેનો સમય સમયગાળો તો વર્ષના પહેલા દિવસો લખી દેવાના ત્રણસો ને દિવસો છેદમાં ઓર્ડરની સંખ્યા તો વર્ષના દિવસો કેટલા ત્રણસો પાસઠ છેદ ઓર્ડરની સંખ્યા આપને શોધી ઓર્ડરની સંખ્યા કેટલી આવી છે ઓર્ડરની સંખ્યા દસ તો ત્રણસો પાસઠ ભાગ્યા દસ એટલે કે છત્રીસ પોઈન્ટ પાંચ દિવસ એટલે એવરેજ આપણે કહીએ કે છત્રીસ કે સાત્રીસ દિવસ આપનો ઓર્ડર જાય છે બરાબર છે તો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો છત્રીસ પોઈન્ટ પાંચ આપણે અહીંયા દિવસો લખાય એટલે દિવસોમાં જો તમે સૂત્ર બદલી ને હોય તો મહિનામાં પણ સૂરી શકો છો અથવા તો એને બતાવો છો અહીંયા ત્રણસો પાસઠ દિવસની જગ્યા પર તમે બાર મહિના લખો છેદમાં ઓર્ડરની સંખ્યા તો બાર મહિના ઓર્ડરની સંખ્યા દસ તો જવાબ આવશે એક પોઈન્ટ બે મહિને એટલે આપણે ઓર્ડર છે દિવસ વાળું ફોલો કરવાનો કારણ કે એક પોઈન્ટ બે મહિના પરફેક્ટ કહેવાય નહીં આપણે છત્રીસ પોઈન્ટ પાંચ રાઉન્ડ ઓફ આપણે કહી શકીએ કે છત્રીસ દિવસે કે સાત્રીસ દિવસે ઓર્ડર જાય છે એટલે બંને ચાલે પરીક્ષામાં કોઈ માર્ક્સ કપાતા નથી આપણે દિવસો ફોલો કરીશું ઓકે હવે જોઈએ આગળનો દાખલો દાખલો નંબર ચાર જોઈએ આર્થિક જથ્થો વાર્ષિક વહન ખર્ચ ચાર રૂપિયા એકમ દીઠ કિંમત દસ રૂપિયા વરડી દીઠ ખર્ચ બાવીસ પોઈન્ટ પાંચ તો વિદ્યાર્થીઓ દાખલો જોઈને ખબર પડી જવી જોઈએ કે આ દાખલામાં નવું શું છે તો દાખલામાં આર્થિક વરદી જથ્થો આપી દીધો છે અત્યાર સુધી જથ્થો શોધતા હતા આ દાખલામાં આર્થિક જથ્થો ઓલરેડી આપી દીધો છે હવે સવાલ જોઈએ શોધવાનું શું છે તો વાર્ષિક વપરાશના એકમો વર્ષમાં ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તો લાસ્ટ જે બે પોઈન્ટ છે તો આપણે અમને દાખલામાં જોયા જ છે નવ પોઈન્ટ શું છે વાર્ષિક વપરાશના એકમો શોધવાના છે દાખલામાં આર્થિક વૃદ્ધિ જથ્થો આપી દીધો છે વાર્ષિક વપરાશના એકમો નથી આપ્યા તો આ જે પહેલી રીત ચાલે છે આર્થિક વડી જથ્થો એમાં લાસ્ટ દાખલો છે નેક્સ્ટ વિડિયોમાં આપણે નવી રીત જોઈશું નવા પોઈન્ટ જોઈશું તો આમાં જે લાસ્ટ પોઈન્ટ આવી શકે તે દાખલામાં તમને આજે આર્થિક વડી આપણે શોધીએ છીએ એ આપી દેશે અને આજે ટુ એ સી પી એમાં એ ઓ સી અને પી આ ચારમાંથી કોઈ પણ વસ્તુ શોધવાનું આવી શકે છે આમ હવે જે દાખલાઓ છે એમાં શું હશે આર્થિક વડી જથ્થો તમને આપી દેશે નવસો આઠસો જે હશે તે અને એટલે કે વાર્ષિક વપરાશ એટલે કે ઓર્ડર મૂકવાનો ખર્ચ સી અને પી બરાબર છે વહન શોધવાનું આવશે નહીં તો આપણે જે માહિતી આપીએ આપીએ આર્થિક વડી જથ્થો બસો પચીસ એટલે કે ઈઓ ક્યુ છે બસો પચીસ એકમો એકમ રીત વાર્ષિક વહન ખર્ચ વહન ખર્ચ એટલે કે શું કહેવાય સી એ આપેલું છે ચાર રૂપિયા એકમડીઠ કિંમત એટલે કે પી દસ રૂપિયા વર્દીડીત ખર્ચ એટલે કે ઓર્ડર આપવાનો ખર્ચ બાવીસ પોઇન્ટ પાંચ રૂપિયા અને વાર્ષિક વપરાશ એટલે આપણે સંકેત એ કહીએ જે દાખલામાં આપેલું નથી આપણે શોધવાનું છે તો આપણે સૂત્રો મૂકી દઈએ ઇ

છે બાવીસ પોઈન્ટ પાંચ અને છેદમાં સી છે એટલે બસો પચીસ આખાનો વર્ગ બરાબર છે વર્ગમૂળ છે ને સામે લઈ જાય તો આખાનો વર્ગ થઈ જશે તો આ બાજુ શું રહેશે એમનું એમ બે ગુણ્યા એ બાવીસ પોઈન્ટ પાંચ છેદમાં ચાર હવે આપણે એ શોધવાનું છે તો એને અહીંયા રવા દઈએ એ સુધી બાકીનું બધું સામે તરફ લઈ જઈએ તો પચાસ હજાર છસો પચીસ ચાર ભાગાકાર માં બાજુ ગુનાકાર બે અને બાવીસ પોઈન્ટ પાંચ છે આ બાજુ આવશે તો ભાગાકારમાં બરાબર એ ઓકે તો પચાસ છસો પચીસ ગુણ્યા ચાર ભાગ્યા બે બાવીસ પાંચ કરી આપણે કેલ્સી પર તો જવાબ આવશે એ બરાબર તો સિમ્પલ જ છે દાખલો તો ત્રીસ પોઈન્ટ આ રીતે આવી શકે છે આપી દેશે અને અને માંથી વસ્તુ શોધવાનો હશે

વપરાશ છેદમાં અને આર્થિક વડી જથ્થો આપણે આપેલો છે એઓ ક્યુ આર્થિક વર્દી જથ્થો બસો ને તો પિસ્તાલીસો ભાગ્યા બસો પચીસ કરીશું તો જવાબ આવશે વીસ વીસ વખત એટલે વર્ષમાં કેટલી વખત ઓર્ડર આપવા જોઈએ વીસ વખત અને બીજું શોધવાનું છે બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તો એનું સૂત્ર છે વર્ષના દિવસો ત્રણસો ને પાસઠ ઓર્ડરની વીસ તો અઢાર પોઈન્ટ પચીસ દિવસ અને આપણે રાઉન્ડ ઓફ લખીએ તો પણ ચાલે અથવા તો આ જ તો પણ ચાલે પણ આ યાદ રાખજો અહીંયા દિવસ છે તો દિવસ લખવાનો મહિના નો સૂત્ર વાપરો તો મહિના બંને ચાલી શકે છે હમણાં કહ્યું તે રીતે